बालासिनोर शेठ मोना विद्या मंदिर खाते कन्या केळवणी अने शाळा प्रवेशोत्सव भागरूपे वांचन समीक्षा निपुण गुजरात एप नु लॉन्च करवामां आव्युं हतुं, जेमां मोटी संख्या में आगेवानो तेमज पदाधिकारी उपस्थित रह्या हता। મહીસાગરના બાલાસિનોર શેઠ મોના વિદ્યા મંદિર ખાતે નિપુણ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત વાંચન સમીક્ષા એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયું હતું, જેમાં નિપુણ ગુજરાત મિશનના સચિવ મહેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે એપ્લિકેશન લોન્ચ કરવાનો હેતુ પહેલા બીજા અને ત્રીજા ધોરણના બાળકોને વાંચન લેખનની ક્ષમતા વિકસાવવા માટેનું આ અભિયાન છે, જેનાથી દરેક ધોરણના બાળકોની વયકક્ષા અનુસાર કેટલા અક્ષરો અને સંખ્યા ઓળખી શકે, વાંચનની ઝડપ વધી શકે, જેના પાયલટ પ્રોજેક્ટ તરીકે બાલાસિનોર શેઠ મોના વિદ્યા મંદિર ખાતે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી, જેમાં નિપુણ ગુજરાત મિશનના સચિવ મહેશભાઈ મહેતા, મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે ગુજરાતની અંદર શિક્ષણ વિભાગ દ્વારા 20મો શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે 2003માં પ્રવેશોત્સવની શરૂઆત થઈ હતી। આ વખતનો પ્રવેશોત્સવ કુદરતી આપદાના કારણે 2 દિવસનો થઈ રહ્યો છે। આજે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બાલાસિનોર નગરની શાળામાં અમે ઉપસ્થિત છીએ, મોના શેઠ મોના કન્યા વિદ્યા મંદિર બ્રાન્ચ શાળામાં। અમને આનંદ એ વાતનો છે કે આજે નિપુણ ભારત અભિયાન અને નિપુણ ગુજરાત અભિયાન પહેલા બીજા ત્રીજા ધોરણના બાળકોની વાંચન ગણન લેખન ક્ષમતા વિકસાવવા માટેનું અભિયાન છે। દરેક ધોરણના બાળકોની વયકક્ષા અનુસાર કેટલા અક્ષરો ઓળખી શકે, કેટલી સંખ્યા વિશેનું જ્ઞાન મળે, કેટલી ઝડપે વાંચી શકે, એના માટેનું એક ભારતીય સ્તર નક્કી કરવામાં આવ્યું છે। એના સંદર્ભે આખા દેશમાં ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા દ્વારા ખાસ કરીને પહેલા બીજા ત્રીજા ધોરણના બાળકો માટે અને એનાથી ઉપરના ધોરણના બાળકો માટે વાંચવાની એની ઝડપ કેવી છે, કેવા ઉચ્ચાર સાથે વાંચી શકે છે, કેવી સમજ સાથે વાંચી શકે છે, એના માટેની વૈજ્ઞાનિક રીતે મોબાઈલ એપ વિકસાવેલી છે, એને વાંચન સમીક્ષા એવું નામ આપવામાં આવ્યું છે। એનો પાયલોટ પ્રોજેક્ટ તરીકે આજે બાલાસિનોરમાં પ્રવેશોત્સવ દરમિયાન અમારા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અવનીબા મોરી અને અમારા શિક્ષણના બધા સારસ્વત મિત્રોની ઉપસ્થિતિમાં આજે એને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આ શાળાની દીકરીઓને એની અંદર ટેસ્ટમાં પોતે બોલ્યા છે અને એનું આપણે રેકોર્ડિંગ કર્યું છે, શિક્ષકોને બોલ્યા છે એનું પણ રેકોર્ડિંગ કરીને એના ઇમિડિયેટ રિઝલ્ટ મેળવવામાં આવ્યા છે, ત્યારે સંપૂર્ણ રીતે સક્સેસ એવી આ મોબાઈલ એપ નજીકના દિવસોમાં બધી જ શાળાના બાળકો માટે ઉપલબ્ધ બનાવવામાં આવશે। 17-22 જૂન દરમિયાન પૂના ખાતે આખા ભારતના નિપુણ ભારતના દરેક રાજ્યોએ જે સારામાં સારી કામગીરી કરી છે એના માટેનું એક એક્ઝિબિશન થવાનું છે। એ એક્ઝિબિશનમાં ગુજરાત તરફથી 2 સ્ટોલ રજૂ થવાના છે, એની અંદર પણ આ બધી વસ્તુ ત્યાં મૂકવામાં આવશે। આખા ભારત દેશમાં પહેલીવાર નિપુણના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને અલગ અલગ 24 પ્રકારની વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને એક 24 પ્રકારની બુકલેટ બનાવવામાં આવેલી છે। 24 અલગ અલગ વિષયના બુકલેટ 500 GSM ના કાગળમાં 3 ભાષાની અંદર ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી એવા 24 અલગ અલગ વિભાગો, ઝાડ, પ્રાણીઓ, પક્ષીઓ। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ।